नमस्कार। एशियन विद्या लेना ई लर्निंग प्रोग्राम में हूँ फरीथी आप सब हार्दिक स्वागत करू। विद्यार्थी मित्रों, अगौना विडियो की अंदर आप सादा वर्तमान काल विषय शीखी गया। सादा वर्तमान काल की वाक्य रचना सीखा, डबल्यू एच क्वेश्चन सीखा, सादा वर्तमान काल की खाली जगह पूछता सीखी गया। तो अत्यारे आ विडियो की अंदर आप सादा भूतकाल विषय शीखी। तो सादो भूतकाल द सिंपल पास्ट टेंस, द सिंपल पास्ट टेंस सादो भूतकाल। तो सादो भूतकाल क्या होगा? तो सादो भूतकाल कोई क्रिया पहलाना वक्त में बनी गई हो અને એક ક્રિયાની વાત અત્યારે આપણે વર્તમાનમાં કરતા હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય। સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે કોઈ ક્રિયા પહેલાના સમયમાં बनी गई हो अने तेनी वात अत्यारे एटले के वर्तमान मा करता हो त्यारे सादो भूतकाळ वपराय। कोई क्रिया पहेलाना समयमां बनी गई होय अने ए क्रियानी वात अत्यारे आपणे वर्तमानमां ज्यारे करता होय त्यारे सादो भूतकाळ वपराय। आपणे एक उदाहरण लईए के आई वेंट टू सूरत लास्ट संडे। तो हूँ गया रविवार सूरत गयो हतो। तो सूरत जवानी जे क्रिया छे ए गया रविवार पूरी थई गई छे, पण ए क्रिया नी वात हूँ अत्यारे वर्तमान में रजू करू छू एटले मारे ए सादा भूतकाळ में रजू करवी पड़े। कारण के आ क्रिया छे ए सादा भूतकाळ में छे, ते आ क्रिया गया रविवार पूरी थई गई छे અને એની વાત અત્યારે આપણે વર્તમાનમાં કરીએ છીએ એટલે એને ભૂતકાળમાં સાદા ભૂતકાળની અંદર રજૂ કરવી પડે। તો સાદા ભૂતકાળમાં બધા જ કરતા સાથે સાદા ભૂતકાળમાં બધા જ કરતા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે સાદા વર્તમાન કાળની અંદર આપણે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકતા હતા, ત્રીજો પુરુષ એક વચન ન હોય ત્યારે આપણે એનું ક્રિયાપદ મૂળ રૂપ મૂકતા હતા, પણ અહીંયા સાદા ભૂતકાળની અંદર બધા જ કરતા સાથે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મૂકવામાં આવે છે। પછી આપણે સાદા વર્તમાન કાળની અંદર આપણે ટુ ડુ ક્રિયાપદના રૂપ જોયા હતા। તો કે ટુ ડુ ક્રિયાપદના રૂપો જે આપણે વર્તમાન કાળમાં જોયા હતા ડુ અને દસ, તો ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડી જ થાય। એટલે કે જે ટુ ક્રિયાપદ હતા એના જે રૂપો હતા ડુ અને દસ ટુ ક્રિયાપદના રૂપ હતા, એટલે કે એનું ભૂતકાળનું રૂપ ડી થાય।
પછી આપણે ટુ હેવ ક્રિયાપદ ના રૂપ જોયા હતા. તો ટુ હેવ ક્રિયાપદ ના ટુ હેવ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ હેડ. તો આપણે ટુ હેવ ક્રિયાપદ ના રૂપ કયા જોયા હતા? તો કે હેવ અને હેડ. ત્રીજા પુરુષ એક વચન માં આપણે હે મૂકતા હતા, બાકી બીજો પુરુષ એક વચન ન હોય ત્યારે આપણે હે મૂકતા હતા. તો એનું ભૂતકાળ રૂપ પણ હે બતાય. સમજાય? ટુ ડુ એટલે કે ડુ અને ડસ, તો એનું ભૂતકાળ રૂપ ડી બતાય. ટુ હેવ ક્રિયાપદ, તો એના રૂપો છે હે અને હે, તો એનું ક્રિયાપદ નું રૂપ થશે હે. તો આપણે ટુ પ્લે ક્રિયાપદ દ્વારા ત્રણે પુરુષ સાથે એક વચન અને બહુવચન માં કેવી રીતે એની વાક્ય રચના વપરાય એ આપણે જોઈએ. તો ટુ પ્લે ક્રિયાપદ દ્વારા ત્રણે પુરુષ સાથે એટલે કે ત્રણે પુરુષો સાથે એક વચન અને બહુવચન માં એક વચન અને બહુવચન માં ટુ પ્લે ક્રિયાપદની વાક્ય રચના. તો આપણે પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ એક વચન, તો પહેલો પુરુષ એક વચનમાં આઈ, તો એની સાથે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે કે ટુ પ્લે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ ટુ પ્લે પ્લે, અને બહુવચન માં આઈ નું બહુવચન થશે વી, તો એની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે કે પ્લે. બીજો પુરુષ જોઈએ આપણે. બીજો પુરુષ, બીજા પુરુષ એક વચન માં યુ, તો એની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ, તો યુ નું બહુવચન યુ જ રહેશે. તો બહુવચન માં યુ, તો એની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ મુકાય. ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષ માં એક વચન માં હી સી અને ઈ, હી છે એ નર જાતિ માટે, સી છે એ નારી જાતિ માટે, અને ઈ છે નાની સજાતિ માટે. તો હી ની સાથે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ જ મૂકવામાં આવશે, સી ની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ જ મૂકવામાં આવશે, અને ઈટ ની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ મૂકવામાં આવશે. તો અહીંયા એ ત્રણેય બહુવચન થશે જે હી સી ઈટ ત્રણેય બહુવચન દે, તો એની સાથે પણ ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ મૂકવામાં આવશે. એટલે કે આપણે આગળ જોયું કે સાદા ભૂતકાળમાં બધા જ કર્તા સાથે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે બધા જ કર્તા જોઈ લીધા ત્રણે પુરુષ સાથે, પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન, અને ત્રીજો પુરુષ એક વચન બહુવચન. તો ત્રણેય પુરુષ સાથે આપણે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ ભરવું છે. તો અહીંયા આપણે ભૂતકાળ રૂપ છે તો કેટલાક ભૂતકાળના રૂપ બનાવવા માટેના નિયમો છે, તો આપણે એ હવે નિયમો જોઈએ કે ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, તો એ ભૂતકાળના નિયમો છે કેટલાક કે કેવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને, તો એ નિયમો આપણે શીખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો તમે મારી સાથે લખતા જજો અથવા સ્ક્રીન શોટ તો તે પણ લઈ લેજો, કારણ કે આ નિયમો તમારે પાકા કરવાના છે. તો ભૂતકાળના ક્રિયાપદના નિયમ, ક્રિયાપદના ભૂતકાળના નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા અમુક ક્રિયાપદો એવા છે કે એક ક્રિયાપદો એની પાછળ ઈડી પ્રત્યે લગાવો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. તો અમુક ક્રિયાપદોના
अमुक क्रियापदों मूल रूप अंते मूल रूप अंते ईडी प्रत्यय लगाड़वाथी ईडी प्रत्यय लगाड़वाथी उत्कारण रूप बने અમુક ક્રિયાપદોના મૂળ રૂપના અંતે ઈડી પ્રત્યય લગાડો એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ ટેલ પ્લે. તો આ પ્લે ક્રિયાપદની પાછળ આપણે ઈડી પ્રત્યય લગાડી અને એનું ભૂતકાળનું રૂપ બની જશે. તો કે પ્લે વાય અને એની પાછળ ઈડી પ્રત્યય. બીજું જોઈએ કે વોક. तो एनी पाचर डब्ल्यू ए एल के एनी पाचर पर आपने ईडी प्रत्यय लगाड़ी तो एनो भूतकाल रूप बनी गयो छे. त्रीजो रही के फिनिश. तो आप फिनिश शब्द की पाचर पर ईडी प्रत्यय लगाड़ो एटले एनो भूतकाल रूप बनी गयो छे. के अमुक क्रियापदोना मूल रूपना अंते अंते एटले छे ईडी प्रत्यय लगाड़ो ए क्रियापदनो भूतकाल रूप બની જશે. આગળનો નિયમ જોઈએ તો કે ક્રિયાપદના મૂળરૂપને અંતે ક્રિયાપદના મૂળરૂપને અંતે ઈ આવેલો હોય ઈ આવેલો હોય તો તેવા ક્રિયાપદના મૂળ રૂપને અંતે ફક્ત ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનો રૂપ બને. ક્રિયાપદના મૂળ રૂપના અંતે જો આપણે ઈ આપેલો હોય તો એવા ક્રિયાપદના મૂળ રૂપના અંતે ફક્ત ડી પ્રત્યય લગાડી દે એટલે એનું ભૂતકાળનો રૂપ બની જાય. છેલ્લે આપણે ઈ આપેલો હોવો જોઈએ. ક્રિયાપદનો જે સ્પેલિંગ આપેલો છે એના છેલ્લો અક્ષર ઈ હોય તો એની પાછળ આપણે ફક્ત ડી પ્રત્યય લગાડી એટલે એનું ભૂતકાળનું રૂપ બને. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ પહેલું ડાન્સ ડી એ એન સી ઈ. તો અહીંયા ડાન્સમાં ડી એ એન સી ઈ છેલ્લો અક્ષર આપણે ઈ આપેલો છે. તો આ ક્રિયાપદની પાછળ ડી એ એન સી ઈ ડાન્સ ક્રિયાપદની પાછળ ફક્ત ડી પ્રત્યય લગાડી પછી એનો બહુ ભૂતકાળ રૂપ બની જાય. બીજું ઉદાહરણ જોઈએ કે બી એ કે ઈ બેક. તો બી એ કે ઈ તો છેલ્લો અક્ષર આપણને અહીંયા પણ ઈ આપેલો છે. તો છેલ્લો અક્ષર ઈ આપેલો હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ડી પ્રત્યય લગાડી એટલે એનો બહુ ભૂતકાળ રૂપ બની જાય. ત્રીજું જોઈએ કે એર આઈ કે ઈ. તો અહીંયા પણ આપણને છેલ્લો અક્ષર ઈ આપેલો છે તો એની પાછળ આપણે ડી પ્રત્યય લગાડીએ એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. સમજાય મિત્રો? આ નિયમો જે છે એ સાગા કરવાના છે. હવે આપણે નિયમો જોઈએ આગળ. તો જે વાય વાળા નિયમ છે તમે સાદા વર્તમાનકાળમાં શીખેલા છો કે વાયની આગળનો અક્ષર જો વ્યંજન હોય તો વાયની કાઢી અને આપણે એની જગ્યાએ આઈ કરી અને ઈ એચ પ્રત્યય લગાડતા હતા. તો અહીંયા વાયને કાઢી આઈ કરી ઈ એચ ની જગ્યાએ આપણે ઈજી પ્રત્યય લગાડવાનો છે. ક્રિયાપદના ક્રિયાપદના
મોડરોપને અંતે y આપેલો હોય અને y ની પહેલાનો અને y ની પહેલાનો અક્ષર જો વ્યંજન વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર સિવાયના બધા અક્ષરને વ્યંજન કહેવાય એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયનો હોય તો વાય ને કાઢી તેની જગ્યાએ આઈ કરી ઈડી પ્રત્યે લગાડવાથી તેનો ભૂતકાળનો રૂપ બને ક્રિયાપદના મૂળરૂપના અંતે જો આપણે વાય આપેલો હોય અને વાય ની પહેલાનો અક્ષર વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર સિવાયનો જો કોઈ અક્ષર હોય તો વાય ને કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈ કરી અને પછી ઈ પ્રત્યે લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બને એટલે કે જો તમને વાય ની પહેલાનો અક્ષર વ્યંજન હોય વાય ની પહેલાનો અક્ષર જો વ્યંજન હોય અને પછી y આવે તો y ને કાઢી અને i e d પ્રત્યે લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય ઉદાહરણ લઈએ આપણે એક્ઝામ્પલ તો પહેલું કેન c a ડબલ r y તો આપણે અહીંયા ક્રિયાપદના અંતે y આપેલો છે તો y ની પહેલાનો જે અક્ષર છે એ વ્યંજન r છે વ્યંજન છે તો વ્યંજન છે તો આપણે y ને કાઢી c a ડબલ r y ને કાઢી અને એની જગ્યાએ i e d પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય બીજું ઉદાહરણ લઈએ કે મેરી તો અહીંયા y આપેલો છે ક્રિયાપદના અંતે પણ એની આગળનો અક્ષર આર છે એ પણ વ્યંજન છે તો y ની પહેલાનો અક્ષર જો વ્યંજન હોય તો y ને કાઢી અને એની જગ્યાએ i e d પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય આગળ એક ઉદાહરણ જોઈએ કે t r y તો અહીંયા y આપેલો છે છેલ્લો અને એની આગળનો અક્ષર આર અહીંયા r આપેલો છે એ પણ વ્યંજન છે વ્યંજન છે એટલે કે y ને કાઢી અને i e પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય પણ જો આપણને વ્યંજન ના આપેલો હોય અને એની જગ્યાએ આપણને સ્વર આપેલો હોય તો ક્રિયાપદના મૂળરૂપને અંતે આપેલો હોય અને y ની પહેલાનો અક્ષર જો સ્વર તો સ્વર કયા કયા તો કે a e i o u a e i o i u આ પાંચ સ્વર એટલે કે સ્વર આપેલો હોય તો તેવા ક્રિયાપદના ક્રિયાપદને અંતે ઈ પ્રત્યય
લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો આપણે વાય આપેલો હોય અને વાયની પહેલાનો અક્ષર જો આપણને સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર છે એટલે કે આ પાંચ સ્વરમાંથી કોઈ પણ એક સ્વર આપણે આપેલો હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ઈની પ્રત્યે લગાડો એટલે એનું ભૂતકાળ રૂપ બની જાય. એક્ઝામ્પલ જોઈએ આપણે. Tell, play. તો આ પ્લે ક્રિયાપદની પાછળ આપણે વાય આપેલો છે પણ વાયની પહેલાનો અક્ષર આપણને એ આપેલો છે એ સ્વર છે એટલે કે જો વાયની પહેલાનો અક્ષર સ્વર હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ઈ પ્રત્યે લગાડી દો એટલે એનું ભૂતકાળનો રૂપ બની જાય. બીજું જોઈએ આપણે S-P-A-Y. તો અહીંયા Y આપેલો છે તેને એની આગળનો અક્ષર સ્વર છે તો S-P-A-Y અને એની પાછળ બીજી પ્રત્યે લગાડી દો એટલે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ બની જાય. ત્રીજું એક ઉદાહરણ લઈ કે Enjoy, E-N-J-O-Y. તો અહીંયા ક્રિયાપદની પાછળ આપણે Y આપેલો છે તો Yની પહેલાનો અક્ષર આપણને અહીંયા ઓ સ્વર આપેલો છે. જો વાયની પહેલાનો અક્ષર સ્વર હોય તો એવા ક્રિયાપદની પાછળ આપણે ફક્ત ઈ પ્રત્યે લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. એકદમ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપના નિયમો જે શીખ્યા એ નિયમો તમે પાકા કરી લેજો કારણ કે આપણે જ્યારે ખાલી જગ્યામાં ક્રિયાપદના રૂપ પૂરશી ત્યારે આપણે ખાસ કરવું પડશે. હજુ પણ બીજા કેટલાક નિયમો છે બીજા નિયમો આપણે આવતા વિડીયોની અંદર જોશું ત્યાં સુધીમાં આ નિયમો પાકા કરી લો. નમસ્કાર.